પછી દાખલા નંબર 2 તમને આપેલો છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. તો નોકરી કર્મચારી કરે છે એની તમને આપેલી છે જાતિ, કે કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના, જો પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના કેટલા ટકા કીધું છે? 1500 બરાબર. તો કુલ કર્મચારી આપણા કેટલા છે? તો કે 1600. તો 1600ના 15% આપણને કોની સંખ્યા કીધેલી છે? સ્ત્રી કરતાં પુરુષોની. જેટલી વધુ છે, વધુ છે એટલે શું થશે? પ્લસ થશે. પરિણીત કર્મચારીઓની સંખ્યા, પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. જો અપરિણીત અને પરિણીત બે ગુણધર્મો આપેલા છે, કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 જેટલી ઓછી છે. ઓછી હોય તો શું થાય? બાદ થશે. અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 છે, જે તમને આપેલી છે, જે આપણે કોષ્ટકમાં મૂકવાની રહેશે. અને આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો ચાલો મિત્રો, આપણે યોગ્ય કોષ્ટકની અંદર સૌ પ્રથમ આપણે રજૂ કરીશું અને સાથે સાથે ગણતરી કરતા જઈશું. તો સૌ પ્રથમ તમને અહીંયા કોષ્ટક આ રીતે તમારે બનાવવાનું રહેશે કે ક્યાં ક્યાં ગુણધર્મો આપેલા છે. તો કે વ્યવહારિક દરજ્જો તમને બે પ્રકારનો આપેલો છે, પરિણીત અને અપરિણીત. એમાં આપેલી છે જાતિ, તો કે પુરુષ અને સ્ત્રી અને કુલ કર્મચારીઓ, એટલે પુરુષ સ્ત્રી અને બંને કુલ કર્મચારીઓ તમને આપેલા છે, બરાબર. તો આપણે એ રીતે કોષ્ટકની ગણતરી કરી અને સાથે જોતા જઈશું. તો સૌ પ્રથમ તમને આપેલું છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. તો કુલ કર્મચારીઓ કેટલા આપેલા છે તમને? 1600. તો કુલના બોક્સમાં આપણે કેટલા લખીશું? 1600. તો એની અંદર તમને પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 15% જેટલી વધુ કીધી છે. તો પુરુષોની સંખ્યા આપણને ખબર નથી, એટલે ખબર ના હોય તો આપણે સુધારી લેવાનું એક્સ. તો આપણે અહીંયા લખીશું પુરુષોની સંખ્યા બરાબર એક્સ, સ્ત્રીઓની સંખ્યા કરતાં 15% જેટલી વધુ છે, એટલે આપણે અહીંયા લખીશું સ્ત્રીઓની સંખ્યા જુઓ મિત્રો, તમારી કુલ સંખ્યા કેટલી હતી? 1600. 1600માંથી પુરુષોની સંખ્યા કેટલી હતી? તો કે એક્સ. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી મળશે આપણને? તો કે 1600 - એક્સ કેટલી મળશે આપણને? 1600 - એક્સ. ફરીથી કુલ સંખ્યા કેટલી હતી? 1600. તેમાંથી પુરુષોની સંખ્યા કેટલી છે? તો કે એક્સ. તો બાકીની જે રહેશે એ કોની હશે? તો કે સ્ત્રીઓની સંખ્યા. સ્ત્રીઓની કેટલી થશે? તો કે 1600 - એક્સ. તો આપણને ત્યાર પછી કીધું છે કે સ્ત્રીઓની સંખ્યા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો આપણે અહીંયા શું લખીશું? તો કે પુરુષોની સંખ્યા, પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીની સંખ્યા, સ્ત્રીની સંખ્યા પ્લસ આપણે શું કરીશું? તો કે કુલ સંખ્યાના 15%. કુલ સંખ્યાના 15%, બરાબર. તો આપણે અહીંયા લખીશું કે પુરુષોની સંખ્યા આપણે શું ધારી છે? તો કે એક્સ બરાબર. સ્ત્રીની સંખ્યા શું છે? તો કે 1600 - એક્સ. અને કુલ સંખ્યાના 15%. તો કુલ સંખ્યા કેટલી હતી? તો કે 1600. તો 1600 ના 15%, બરાબર. તમારા કેલ્ક્યુલેટરમાં 1600 ના 15% કરશો તો કેટલા આવશે? તો કે 240. ત્યાર પછી અહીંયા આપણે આ એક્સ છે એ આ બરાબરની આ બાજુ છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. તો શું કરશું આપણે? એક્સ પ્લસ એક્સ બરાબર 1600 + 240, બરાબર. તો ત્યાર પછી કેટલા થશે? તો કે 2x બરાબર 1840. તો એક્સ બરાબર કેટલા થશે? તો કે 1840 / 2. તો એક્સ બરાબર કેટલા આવશે? તો કે 920. એક્સ આપણે શું ધાર્યું હતું? તો કે પુરુષોની સંખ્યા. તો પુરુષોની સંખ્યા આપણને કેટલી મળી? 920 આપણને મળી, બરાબર. અહીંયા શું લખશું? પુરુષો. તો પુરુષોના બોક્સની અંદર કુલ સંખ્યામાં આપણે કેટલા લખીશું? તો કે 920. તો સ્ત્રીઓની સંખ્યા કઈ રીતે મળશે આપણને? તો સ્ત્રીઓની સંખ્યા આપણે શું ધારી હતી? 1600 - એક્સ. તો આપણે અહીંયા સ્ત્રીઓ કઈ રીતે ગોતીશું? કે સ્ત્રીઓ બરાબર 1600
माइनस के एक एट्ले कि 920 तो 1600 माइनस 920 એટલે કેટલા થઈ જશે તો કે 680 680 છે તમારી શું આવશે સ્ત્રીઓ આવશે બરાબર તો આપણે અહીંયા કોષ્ટકમાં શું લખીશું 680 1600 માઇનસ 920 એટલે કે 680 તમને કોષ્ટકમાં પણ ડાયરેક્ટ મળી જશે ત્યાર પછી શું કીધું છે જુઓ તમારી રકમની અંદર કે કર્મચારીની અપરિણીત કર્મચારીઓની સંખ્યા કોની અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે કોના કરતાં પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે એમાં અપરિણીત સ્ત્રીઓની સંખ્યા તમને આપેલી છે 195 તો 195 તમને અપરિણીત સ્ત્રીઓ આપેલી છે તો સ્ત્રીઓની અંદર આપણે અપરિણીતમાં કેટલી લખીશું 195 બરાબર તો આપણે એની પણ ગણતરી કરી લેશું તો સૌ પ્રથમ આપણે અહીંયા પુરુષોની સંખ્યા આપણને ખબર નથી આપણે ખબર નથી તો શું ધારીશું તો કે પરિણીત કર્મચારીઓ બરાબર અહીંયા આપણે બીજા નંબરની નોટ લખીશું કે પરિણીત કર્મચારી બરાબર એક્સ બરાબર તો અપરિણીત કર્મચારી શું થશે અપરિણીત બરાબર આપણે શું ધાર્યું હતું તો કે 1600 માઇનસ એક્સ તો કેટલી ઓછી છે તો કે 800 જેટલી ઓછી છે તો આપણે શું લખીશું અહીંયા અપરિણીત બરાબર પરિણીત માઇનસ કેટલા કરીશું તો કે 800 તો આપણી અપરિણીત કેટલી છે તો કે 1600 માઇનસ એક્સ બરાબર પરિણીત કેટલા હતા તો કે એક્સ ધારેલા હતા બરાબર તો કે એક્સ માઇનસ 800 બરાબર તો એક્સ છે એ આ બાજુ માઇનસ છે તો આ બાજુ લઈ જશું તો શું થઈ જશે પ્લસ અને 800 છે એ માઇનસ છે તો આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર તો 1600 પ્લસ 800 બરાબર એક્સ પ્લસ એક્સ આ રીતે થશે તો વિદ્યાર્થી મિત્રો 1600 પ્લસ 800 એટલે કેટલા થઈ જશે 2400 અને અહીંયા કેટલા થશે 2x આપણે અહીંયા કરીશું કે 2x બરાબર 2400 2400 તો x બરાબર 2400 ભાંગ્યા 2 તો x બરાબર આપણને કેટલા મળશે 1200 કેટલા મળશે આપણને 1200 બરાબર તો એક્સ છે એ આપણે શું ધારેલું હતું તો કે પરિણીત કર્મચારી એક્સ તો પરિણીત કર્મચારી આપણને કેટલા મળશે 1200 પરિણીત કર્મચારી આપણે કોષ્ટકની અંદર મૂકી દઈશું તો પરિણીત કુલ કર્મચારી આપણને મળ્યા છે 1200 બરાબર ત્યાર પછી 1600માંથી તમે પરિણીત બાદ કરશો 1200 એટલે કુલ કર્મચારીઓ કેટલા મળશે તો કે 400 જે તમને 800 જેટલા ઓછા કીધા છે 800 ઓછા એટલે કેટલા મળશે 400 ત્યાર પછી તમને અહીંયા મળી જશે કે 400માંથી તમે 195 છે એ બાદ કરશો તો તમને કેટલા મળી જશે 205 400માંથી 195 બાદ કરશો તો કેટલા મળશે 205 ત્યાર પછી હવે તમને આરામથી પરિણીતની પુરુષોની અને સ્ત્રીની સંખ્યા મળી જશે જુઓ 920માંથી આપણે 205 છે એ બાદ કરીશું તો કેટલા મળશે 715 બરાબર 920માંથી 205 બાદ કરીશું તો કેટલા આવશે 715 અને 680માંથી 195 તમે બાદ કરશો તો કેટલા આવશે 485 680 માઇનસ 195 તો કેટલા મળી જશે 485 બરાબર તો આ રીતે તમે આરામથી ગણતરી કરીને તમે કોષ્ટક છે એ તૈયાર કરી શકશો થેન્ક યુ જુઓ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમને દાખલા નંબર 3 આપેલો છે તમારી બુકની અંદર કે જેમાં એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચે પ્રમાણે લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો તમારે બેંકોના ઉમેદવારો છે તેના તમને અલગ અલગ હોદ્દો અને લક્ષણો આપેલા છે તેના ઉપરથી આપણે કોષ્ટક રજૂ કરવાનું છે તો સૌ પ્રથમ હોદ્દો તમને આપેલો છે એમાં હોદ્દાની અંદર તમને શું શું આપેલું છે તો કે મેનેજર ક્લાર્ક કેશિયર અને પટ્ટાવાળા બરાબર
તો હોદ્દો આપણે લખીશું, ત્યાર પછી શું આપેલું છે તો કે વ્યવહારિક દરજ્જો, એમાં પરિણીત અને અપરિણીત. હવે દરજ્જાની અંદર પરિણીત અને અપરિણીતની અંદર પણ તમને એની અંડરમાં શું આપેલું છે તો કે જાતિ. તો પરિણીતમાં પણ પુરુષ સ્ત્રી અને કુલ આવશે અને અપરિણીતમાં પણ શું આવશે, પુરુષ સ્ત્રી અને કુલ. તો આ રીતે આપણે કુલ આપણે હોદ્દા ઉપરથી આખે આખું કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા જોતા જઈશું. સૌ પ્રથમ તમારે કોષ્ટક આ રીતે તૈયાર કરવાનું રહેશે. એમાં પ્રથમ કોલમ તમારે આપણે જે વધારે પડતા આપેલા છે એ સંખ્યા આપણે લખવાની રહેશે. શું આપેલું છે, જે મેઇન હોદ્દો આપેલો છે, તો આપણે અહીંયા શું લખીશું તો કે હોદ્દો. બરાબર, હોદ્દાની અંદર શું શું આપેલું છે તો કે પ્રથમ તમને આપેલું છે મેનેજર, ત્યાર પછી આપેલું છે ક્લાર્ક, ત્યાર પછી આપેલું છે કેશિયર, અને લાસ્ટમાં તમને આપેલું છે પટાવાળા. બરાબર, ત્યાર પછી તમને આપેલું છે વ્યવહારિક દરજ્જો, તો આપણે અહીંયા લખીશું વૈવાહિક દરજ્જો. બરાબર, તો એની અંદર શું આપેલું છે તો કે પરિણીત અપરિણીત, એમાં આપણે લખીશું પરિણીત, અને અહીંયા ડબલ લાઇન કરીશું એની અંદર આપણે આ બાજુ શું લખીશું તો કે અપરિણીત. તો પરિણીતની અંદર શું શું આવશે તો કે સ્ત્રી, પછી પુરુષ અને કુલ. અને અહીંયા અપરિણીતમાં શું આવશે તો કે સ્ત્રી, પુરુષ અને કુલ. અહીંયા આવશે કુલ કર્મચારીઓ, એટલે કે કુલ ઉમેદવારો. આપણે અહીંયા લખીશું કુલ ઉમેદવારો. એમાં પણ શું આવશે તો કે સ્ત્રી, પુરુષ અને કુલ. બરાબર, તો આ રીતે તમે વિદ્યાર્થીઓનો બેંકના ઉમેદવારોનો કોષ્ટક તૈયાર કરી શકશો. બરાબર, વ્યવહારિક દરજ્જો, પુરુષ પરિણીત અને અપરિણીત, જેમાં સ્ત્રી પુરુષ અને કુલ, સ્ત્રી પુરુષ અને કુલ, અને કુલ ઉમેદવારોની અંદર પણ શું આવશે, સ્ત્રી પુરુષ અને કુલ. તો બધાની અંદર ત્રણ ત્રણ કોલમ તમારે તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ.